હેલો ફ્રેન્ડ્સ દિસ ઇઝ મી ફ્રેન્ડ સફ્યતા હિયર ગુડ ઇવનિંગ હું છું ફ્રેન્ડ સફ્યતા અને આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દેવાનું કે જીપીએસએસબીના ફોર્મ ભરી દીધા હોય તો બેસ્ટ ફ્લેક એન્ડ હોપ કરું છું આપણા બધા જ વિદ્યાર્થી મિત્ર નેવું સીટ્સ છે આપણા સુરત માટે તો એ નેવું સીટ્સમાંથી પચાસ તો આપણા બધાએ જ બુક કરી લેવાની છે અને જોબ મેળવી લેવાની છે આશા રાખું છું કે અખી બાર સરકારી પાર સાથે આવશો અને મને બહુ પ્રાઉડ થશે કે મારા સ્ટુડન્ટ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા તો થોડી મહેનત કરી લેજો હું મારી નોટ્સ સાથે તમારી સમક્ષ રજૂ થઈ છું તો મારી જે બુક્સ છે એ કોપી કરી લેજો વાંધો નહીં આવે મને બહુ પ્રાઉડ થશે કે તમે બધા બહુ મહેનત કરો છો તો પ્લીઝ થોડી મહેનત કરી લેજો એન્ડ પાસ થઈ જજો સો બેસ્ટ એન્ડ જો આપણી ચેનલ ઉપર નવા હોઉં ને તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા જ વિડીયો શું છે તમને પહેલાં મળશે અને મારી પર્સનલ નોટ્સ તમને પહેલાં મળશે આર્ટિકલ સાથે સ્ટાર્ટ કરીએ જીપીએસએસબી તલાટી કમ મંત્રી માટે તો સૌથી પહેલાં તો જણાવી દેવાનું કે સ્વર કેટલા છે એ બી સીડીઈ એ ટુ ઝેડમાં સ્વર કેટલા તો પાંચ છે અને વ્યંજન કેટલા તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે વ્યંજન છે એકવીસ એટલે કે બી સીડીઈ એફ પછીના જેટલા પણ વર્ડ્સ છે એ બધા મતલબ એને વ્યંજન કહેવાય બધાને ખ્યાલ જ છે આર્ટિકલ્સ ત્રણ પ્રકારના હોઈ શકે છે બધાને ખ્યાલ જ છે એન્ડ ધ આવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે આર્ટિકલ્સ કેટલા પ્રકારના છે તો ત્રણ સોરી આર્ટિકલ્સ કેટલા પ્રકારના છે તો બે આવશે ઇન્ડિફિનેટ અને ડિફિનેટ અને આર્ટિકલ્સ કેટલા તો ત્રણ આર્ટિકલ્સ છે અ એન ધ ઓકે સો આર્ટિકલ્સ કેટલા છે ત્રણ છે અ એન અને ધ અને આર્ટિકલ્સ બે પ્રકારના ઇન્ડિફિનેટ અને ડિફાઈનેટ બીજી વસ્તુ કે અનો ઉપયોગ ક્યારે થાય આજે આપણે જોશું અને બહુ જ ઇઝી છે થોડું ધ્યાન આપજો અનો ઉપયોગ ક્યારે થઈ શકે છે ખાલી જગ્યામાં જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય એટલે કે બી સીડીએફથી થતી હોય તો આર્ટિકલ એ વપરાશે સમજ પડી જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય એટલે કે બીસીડીએફથી થતી હોય તો આર્ટિકલ એ વપરાશે સમજ પડી ગઈ ને શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે એ ઈ આઈઓ થી પણ થતી હોય તો પણ આર્ટિકલ એ આવી શકીએ છે એની પણ નોંધ લઈ લેજો એટલે આપણે કન્ફ્યુઝન પેદા નહીં થાય ત્યારે સો એક્ઝામ્પલ જોઈ લઈએ કે અ યુરોપિયન અ અ યુનિફોર્મ અ યુનાઇટેડ આ જે છે ઈ યુ આઈ ઈ એ બધા સ્વર છે તો પણ અ નો ઉપયોગ અહીંયા થયો છે એ બતાવવા હું માગું છું હવે બીજી વસ્તુ કે સિંગલ વર્ડ સિંગલ વર્ડ કે બહુવચનનો ઉપયોગ ના થયો હોય ત્યાં પણ એ આવશે ત્યાં પણ એ આવશે નોંધ લઈ લેજો કે સિંગલ વર્ડ હોય જેમ કે જેમ કે એક્ઝામ્પલમાં આપેલું જ છે કે વન વે રોડ વન રૂપી નોડ યુઝફુલ થિંગ થિંગ્સ નથી અ યુઝફુલ થિંગ્સ આવું નથી થિંગ છે અ યુનાઇટેડ ટીમ અ કોલેજો પ્રોફેસર સિમ્પલ વસ્તુ કહું નો ઉપયોગ ત્યારે થશે જ્યારે જ્યારે તે બધા જ શબ્દ છે ને જે બધા જ શબ્દ છે ને એ બીસીડીએફ એટલે કે વ્યંજનથી થતા હોય અને સ્વરથી પણ થતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણને જસ્ટ તમે શું જોશો નાઉન જોશો નાઉન એટલે કે નામ નાઉન એટલે કે નામ નામ મારું નામ ફરીન સફેદા છે તો અ યુનિફોર્મ યુનિફોર્મ કેવું ફરીન સફેદા શું છે એક નાઉન છે નામ છે નોંધ લઈ લેજો અ પેન આવું લખેલું હોય પેન ઇઝ બ્લુ અ પેન ઇઝ બ્લુ અપ્રિ પ્રિટી યુનિફોર્મ અ યુનિફોર્મ આવું પણ હોઈ શકે ઓકે ખ્યાલ આવે છે એપલ એપલમાં અ નહીં આવે એન એપલ આવે ખ્યાલ આવે છે અ નો ઉપયોગ ક્યારે થઈ શકે કે જ્યારે આર્ટિકલ્સમાં જ્યારે શબ્દની શરૂઆત જ્યારે જે બ્લેન્ક હોય અને એની પછાડીની શરૂઆત એ એ એ નહીં બીસીડી એફ અને બાકીના બધા સ્વર સિવાયના બાકીના બધા વર્ડ્સથી થતા હોય એની શરૂઆત તો અનો ઉપયોગ થશે એ એ નોંધ લઈ લેજો એક્ઝામ્પલ તરીકે બી મેં કહી દીધું છે જો નહીં સમજ પડે ને તો કમેન્ટ માં પૂછી લેજો સમજાવી દઈશ પાછું એ આઈ ઓયુ ઇ થી થતી હોય જો શબ્દની શરૂઆત પાછું રિપીટ કરું છું ધ્યાન આપો જો શબ્દની શરૂઆત એટલે કે સ્વર થી થતી હોય એ આઈ યુ થી થતી હોય તો એન આવશે આવશે ને આવશે જ ફરજિયાત એન એપલ એન એલિફન્ટ એન એગ એન ઇન્ક એન ઇકોલોજી એન એ ઓરેન્જ હી ઇઝ એન ઇન્જિનિયર ખ્યાલ આવે છે એક્ઝામ્પલ પર મેં આપ્યો છે ખ્યાલ આવે છે ભાઈ બધાને બીજી વસ્તુ જોઈએ હજી એક્ઝામ્પલ જોઈએ અ અને એન નો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થઈ શકે છે થોડુંક ધ્યાન આપજો બહુ જ ઇઝી છે આર્ટિકલ્સ બહુ ઇઝી છે ધીસ ઇઝ એન એપલ તમે જોયું એપલની અગાડી એપલ શું છે એ શું છે પહેલી વસ્તુ તો એ શું છે એ એ સ્વરમાં આવે છે તો તમે જોયું સ્વરમાં આવતા વર્ડ્સમાં એન વપરાશે પહેલા જ મેં ઉલ્લેખ કરી દીધું ઉપર અહીંયા પહેલા જ ઉલ્લેખ કરી દીધું કે એન નો વપરાશ ત્યાં થશે જ્યાં એ આઈ યુ ઇ થશે હશે તો અહીંયા એ ફોર એપલ છે ને તો અગાડી શું આપણે ઉપયોગ કર્યું એન એપલ પછી એપલ છે એટલે કે નાઉન છે નાઉન છે ત્યારે આપણે નાઉન હોય તો સૌથી પહેલા ધ વપરાશે જ ખ્યાલ આવે છે ખ્યાલ આવી ગયું ઓકે થર્ડ થિંગ કે હી હેઝ બીન અપોઈન્ટેડ ફોર અ યર હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર એન યર નથી બોલતા એન એટલે શું થયું અ યર અ યર્સ પણ નથી અ યર ફોર યર્સ હોતે તો વધારે પડતો ઉપયોગ થઈ ગયો તો અહીંયા ખાલી અ યર સિંગલ છે અ યર ઓકે અથાઉઝન્ડ કિલોઝ જુઓ અહીંયા અ ક્યારે ઉપયોગ થયો સેકન્ડ જુઓ અ ક્યારે ઉપયોગ થયો થાઉઝન્ડ શું થાઉઝન્ડ શું છે ગણતરી નાઉનમાં એની ઉપયોગિતા થાય તો અ આવી ગયું કિલોઝ કિલોઝમાં એસ આવી ગયું બહુ વચનનો ઉપયોગ થયો પછી પછાડી ક્વિન્ટલ ક્વિન્ટલનું પણ નાઉનમાં ઉપયોગ થઈ ગયું તો આવી ગયું એ આવી રીતે અ નો ઉપયોગ થાય થાઉઝન્ડ એન થાઉઝન્ડ તો નહીં આવે કેમ કે સ્વર વાળા વર્ડ તો નથી જ અહીંયા સ્વર એટલે કયા વર્ડ આઈ ઓ યુ સિવાય બાકીના જે હોય એ વ્યંજન તો અહીંયા સ્વર તો નથી જે બીજો પોઈન્ટ છે સ્વર નથી થાઉઝન્ડ છે તો વ્યંજન છે તો અ આવશે ફરજિયાત પ્રમાણે ખ્યાલ આવે છે કેટલું ઈઝી છે ખ્યાલ આવે છે ભાઈ બધાને થર્ડ પોઈન્ટ જુઓ આઈ એમ અ ટીચર બટ માય ફાધર ઇઝ અ ફાર્મર ટીચર ફાર્મર શું છે નાઉન છે ભાઈ ટીચર ફાર્મર શું છે નાઉન છે તો આઈ એમ અ ટીચર ટીચર પહેલા ટીચર નાઉન છે તો ટીચર પહેલા અ આવે આર્ટિકલ અ ક્યારે વપરાય જ્યારે નાઉન વચ્ચે હોય અને નાઉન ની વચ્ચે બ્લેન્ક હોય ખ્યાલ આવે છે હવે ધ ક્યારે વપરાય મેમ હવે તમે હમણાં એમ કેશો મેમ ધ ક્યારે વપરાય તો ધ ત્યારે વપરાય જ્યારે શબ્દ જ્યારે વાક્યની શરૂઆત જ્યારે વાક્યની શરૂઆત પહેલા બ્લેન્ક હોય ને પછી તરત જ નાઉન હોય ત્યારે ધ વપરાય ખ્યાલ આવે છે હવે કઈ ખ્યાલ આવ્યું હજી પણ ખ્યાલ નહીં આવતો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું હજી ડિટેલ્સમાં બનાવી દે આ તો મારી નોટ્સ છે એટલે હું શેર કરું છું એટલે તમારો રિસ્પોન્સ મળશે તો હું બાકીના પણ જેટલા પોઈન્ટ્સ છે હું તમને કવરઅપ કરાવી દઈશ ઓકે સો બીજું એક પોઈન્ટ છે આર્ટિકલનો થર્ડ એન્ડ લાસ્ટ પોઈન્ટ આપણે ભણવા જઈ રહ્યા છે ધનો ઉપયોગ ક્યારે થઈ શકે છે ધનો ઉપયોગ ક્યારે થઈ શકે છે તો સિંગ્યુલર સિંગ્યુલર નાઉન સાથે સિંગ્યુલર નાઉન્સ સાથે સમગ્ર વર્ગનું સૂચન થવું એટલે કે જુઓ કેમલ તો સિંગલ છે કેમલ્સ નથી પરંતુ પછાડી શું લખ્યું છે શીપ ઓફ ડેઝર્ટ શીપ ઓફ ડેઝર્ટ ખ્યાલ આવે છે રેત આખું જ જ આવી ગયું ને વિસ્તાર એ લોકોએ લઈ લીધો પરંતુ કેમલ્સ નથી લખ્યું પરંતુ નાઉન પહેલા જ છે બ્લેન્ક ની તરત જ નાઉન છે ત્યારે શું આવે ધ આવે ને આવે જ ખ્યાલ આવી ગયો એક્ઝામ્પલ સમજ પડી તમને બધાને તો બીજો પોઈન્ટ જોઈએ બીજો એક્ઝામ્પલ જોઈએ ક્યારેક વાક્ય ફરીથી પણ ઉલ્લેખ થવાનો હોય તો આપણે પછી ધ લગાવવો પડે જો પહેલા એક વાક્ય પૂર્ણ થઈ ગયું હોય ને પછી પછી પણ એક બ્લેક હોય ને એપલ ને કંઈ નાઉન્સ હોય તો પણ ધ આવી શકે છે એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ એન એપલ ખાલી જગ્યા

એન્ડ ઇઝ છે અહિયાં એટલે કે ઈઝ હોય વચ્ચે ઈઝ છે એપલ પછાડી તો ધ આવે ને આવે છે ઇન્જર્ડ ઓન ધી લેગ ઇન ધી લેગ આવે ઓન નહીં આવે ખ્યાલ આવે છે મિલ્ક ઇઝ સોલ્ડ બાય ધ ધીટર્સ આપણે એમ તો નથી કહેતા મિલ્ક ઇઝ સોલ્ડ બાય

ધ મીટર ઓકે બે નાઉનની વચ્ચે ઓફ હોય તો પ્રથમ ની અગાડી ધ આવે આવે ને આવે જ હવે બે નાઉન છે બે નાઉન હોય બે નામ હોય એટલે કે એક્ઝામ્પલ આપેલું છે ધ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ આર ક્લેવર ખ્યાલ આવે છે ધ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ આર ક્લેવર બે નાઉન છે વચ્ચે ઓફ બી છે સ્ટુડન્ટ એન્ડ ક્લાસ આ શું છે બે નાઉન છે તો સૌથી પહેલા શું આવશે ધ આવશે આવશે ને આવશે જ એક્ઝામ્પલ તરીકે બીજું જોઈએ ખાલી જગ્યા કોમ્પ્યુટર ઇઝ અ ગિફ્ટ ઓફ સાયન્સ પહેલા શું છે કોમ્પ્યુટર નાઉન છે ધ આવશે આવશે ને આવશે જ તો બીજી વસ્તુ કે આ જે પાંચ ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં આપું છું તમારે મને કમેન્ટ બોક્સમાં આ પાંચે પાંચ ના જવાબ એક પછી એક આપવાના રહેશે એવી રીતે આપવાના રહેશે એકનો જવાબ એન એકનો જવાબ અ બીજાની જવાબ બે કરીને બીજ અ એન જે બી હોય એવી રીતે મને પાંચે પાંચના જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો તો મને પણ બહુ મજા આવશે કે તમે બધા ઇન્વોલ્વ થાવ છો તમે બધા ભણો છો અને જો તમે એક્ઝામ નહીં પણ આપવાનો હોય તો તમે ઇંગ્લિશ ગ્રામર તો શીખી જ જાઓ એટલીસ્ટ તમને ગ્રામરની થોડી તો નોલેજ વધી જ જશે કે ક્યારે શું બોલવાનું ઓકે સો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરજો હોપ કરું છું કે જીપીએસએસબી તલાટી કમ મંત્રી તમે ક્લિયર કરી લો અને મને પછી મીઠાઈ ખાવાનો મોકો મળે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો બાય